ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ છના પ્રશ્ન નંબર એકથી પાંચ સુધીની સમજ મેળવ્યા બાદ હવે આપણે શીખવાનું છે પ્રશ્ન નંબર છથી તો છઠ્ઠો દાખલો છે વાયરના સાતના છેદમાં આઠ મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે છે એક ટુકડો એકના છેદમાં ચાર મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે તો વિદ્યાર્થી મિત્રો આને સામાન્ય દાખલાની રીતે જોઈએ તો સમજી લો કે વાયર સાત મીટર લાંબો છે તેના બે ભાગ કરીએ અને એમાં જો એક ટુકડાની લંબાઈ બે મીટર હોય તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે હા તો તમે તરત જ જવાબ આપશો કે પાંચ મીટર તો આપણે શું કરીએ છીએ કે સાતમાંથી બે બાદ કરીએ છીએ તો અહીં પણ આપણે તે જ રીતે સાતના છેદમાં આઠ મીટરમાંથી એકના છેદમાં ચાર મીટરને શું કરવાનું છે બાદ કરવાનું છે તો ચાલો આપણે સમજીએ દાખલા નંબર છ ની બાદ બાકી તો જુઓ અહીં સાતના છેદમાં આઠ મીટર જે લંબાઈનો ટુકડો છે એમાંથી એકના છેદમાં ચાર મીટર લંબાઈનો ટુકડો જે છે એની શું કરીશું આપણે બાદ બાકી કરીશું તો લખાશે અહીં સાતના છેદમાં આઠ ઓછા એકના છેદમાં ચાર તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને અપૂર્ણાંકોના છેદ અસમાન છે એટલે છેદ સરખા કરવા માટે આપણે આઠ અને ચારનો શું શોધવો પડશે લસા તો આપણે આઠ અને ચારનો લસા શોધીએ તો અહીં આઠ અને અહીં ચાર તો સૌપ્રથમ બે વડે ભાગ ચાલશે બે દુ ચાર અને ચાર દુ આઠ તે જ રીતે બે વડે ફરી પાછો ભાગ ચાલશે બે એકા બે બે દુ ચાર ફરી પાછો બે વડે ભાગ ચાલશે બે એકા બે અને એક નામ એક તો લસા જોઈએ તો લસા આપણને મળે છે બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બે દુ ચાર દુ આઠ નો ઘડિયો બોલી આપણે આઠ લાવીશું તો આઠ એકા આઠ એકા એટલે એક વડે ગુણાકાર કરીશું તો સાત ગુણ્યા એક અને છેદમાં લખાશે આઠ ગુણ્યા એક ઓછા તે જ રીતે ચારનો ઘડિયો બોલી આઠ લાવીશું તો ચાર દુ આઠ દુ એટલે બે વડે ગુણાકાર કરીશું એટલે લખાશે એક ગુણ્યા બે અને છેદમાં લખાશે ચાર ગુણ્યા બે ચાલો ગુણાકાર કરીએ તો સાત એકા સાત છેદમાં આઠ ઓછા બે એકા બે અને છેદમાં ચાર દુ આઠ હવે જોઈ શકીએ છીએ કે છેદ સમાન છે એટલે છેદને આપણે લખી લખવાનો છે એક વખત એટલે અહીં લખાશે છેદમાં આઠ અને અંશની બાદ બાકી સાત ઓછા બે તો સાતમાંથી બે બાદ કરીએ એટલે પાંચ અને પાંચના છેદમાં આઠ માટે અહીં લખાશે કે વાયરના ના બીજા ટુકડાની લંબાઈ કેટલી થશે પાંચના છેદમાં આઠ મીટર થાય તો હવે જોઈએ દાખલા નંબર સાત નંદિનીનું ઘર એની શાળાથી નવના છેદમાં દસ કિલોમીટર દૂર છે તે થોડું ચાલીને પછી બસમાં એકના છેદમાં બે કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે આ દાખલાને પણ એક નાના ઉદાહરણ દ્વારા સમજીએ સમજો કે શાળાથી નંદિનીનું ઘર નવ કિલોમીટર દૂર છે બરાબર તે થોડું ચાલે છે અને બે કિલોમીટરનો રસ્તો જે છે તે બસમાં કાપે છે તો તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો તો તમે તરત જ કહેશો કે સાતમાંથી બે બાદ કરીશું એટલે નવમાંથી બે બાદ કરીશું એટલે સાત કિલોમીટર મળે એનો અર્થ કે એણે સાત કિલોમીટર રસ્તો ચાલીને કાપ્યો તો અહીં આપણે શું કર્યું તો કે નવમાંથી બેને બાદ કરતાં સાત મળે છે એટલે અહીં પણ દાખલો જે છે તે સારો છે બાદ બાકીનો છે તો ચાલો આપણે બાદ બાકી કરીશું કે નવના છેદમાં દસ એમાંથી એકના છેદમાં બે કિલોમીટર બાદ કરીએ તો અહીં જોઈ શકીએ છીએ કે છેદ અલગ અલગ છે એટલે આપણે છેદનો લસા શોધવો પડે તો સૌ પ્રથમ બે વડે ભાગ ચલશે બે એકા બે બે પચામ દસ હવે પાંચ વડે ભાગ ચલશે પાંચ એકા પાંચ અને એક જેમના તેમ લસા જે મળે છે એ કેટલો મળે છે તો કે બે ગુણ્યા પાંચ બરાબર બે પચામ દસ હવે છેદ સમાન કરવા માટે દસનો ઘડિયો બોલી દસ લાવો તો દસ એકા દસ એકા એટલે એક વડે ગુણાકાર કરીશું નવ એકા નવ ગુણ્યા એક છેદમાં દસ ગુણ્યા એક ઓછા બેનો ઘડિયો બોલી દસ લાવો તો બે પચામ દસ પચામ એટલે પાંચ વડે ગુણાકાર એક ગુણ્યા પાંચ અને છેદમાં લખાશે બે ગુણ્યા પાંચ બરાબર નવ એકા નવ અને છેદમાં દસ એકાદસ ઓછા પાંચ એકા પાંચ અને છેદમાં બે પચામ દસ અહીં જોઈ શકીએ છીએ કે છેદ સમાન છે એટલે હવે લસા લેવાની કોઈ જરૂર પડતી નથી એનો અર્થ કે છેદ એક વખત લખીશું અને અંશની બાદ બાકી એટલે કે નવ ઓછા પાંચ તો નવમાંથી પાંચ બાદ કરો એટલે ચાર અને છેદમાં દસ તો ચારના છેદમાં દસ કિલોમીટર અંતર જે છે તે નંદનીએ ચાલીને કાપ્યું છે બરાબર હવે અહીં આપણે જોઈ શકીએ તો અંશ અને છેદમાં ગુસ્સા બે મળે છે એટલે આપણે અવયવ પાડીએ તો ચારના ભાગ આમ પડે બે દુ ચાર અને બે પછી આમ દસ તો અંશ અને છેદમાં બે સમાન છે એટલે નીકળી જશે તો બે ના છેદમાં પાંચ તો આના પરથી એમ પણ કહી શકાય કે નંદનીએ બેના છેદમાં પાંચ કિલોમીટર અંતર ચાલીને કાપ્યું તો આ થયો દાખલા નંબર સાત હવે જોયો દાખલા નંબર આઠ આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુકસેલ્ફ છે આશાના સેલ્ફનો પાંચના છેદમાં છ ભાગ પુસ્તકોથી ભરાયેલ છે જ્યારે સેમ્યુઅલના બુક સેલ્ફનો બેના છેદમાં પાંચ ભાગ પુસ્તકોથી ભરાયેલો છે તો કોનો બુક સેલ્ફ વધારે ભરાયેલો છે અને કેટલો વધારે છે તો જુઓ આશા પાસેના બુક સેલ્ફ છે એ પાંચના છેદમાં છ ભાગ છે જ્યારે સેમ્યુઅલનો સેલ્ફ જે છે એનો ભાગ છે બેના છેદમાં પાંચ જેટલો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને અપૂર્ણાંકોના છેદ અસમાન છે એટલે આપણને તરત ખ્યાલ આવતો નથી બરાબર તો આપણે સૌપ્રથમ છેદ સરખા કરીશું અને છેદ સરખા કરવા માટે આપણે શોધવો પડે લસા તો અહીં આપણે છ અને પાંચનો લસા શોધીએ તો સૌપ્રથમ બે વડે ભાગ ચાલશે બે તાલી છ પાંચ જેમનો તેમ લખાશે હવે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ અને પાંચ જેમનો તેમ લખાશે હવે પાંચ વડે ભાગ ચલાવીએ તો પાંચ એકા પાંચ અને આ એક તો લસા જોઈએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર પાંચ તાલી પંદર અને પંદર દુ ત્રીસ તો ત્રીસ લસા મળ્યો તો અહીં પાંચનો ઘડિયો બોલી ત્રીસ લાવીશું તો પાંચ સોરી છનો ઘડિયો બોલી ત્રીસ લાવીશું તો છ પચામ ત્રીસ એનો અર્થ કે અંશ અને છેદમાં પાંચ વડે ગુણાકાર કરીશું તો પાંચ ગુણ્યા પાંચ છેદમાં લખાશે છ ગુણ્યા પાંચ બરાબર પાંચ પચામ પચીસ અને છેદમાં છ પચામ ત્રીસ તે જ રીતે અહીં પાંચનો ઘડિયો બોલી ત્રીસ લાવીશું તો પાંચ છંગ ત્રીસ છંગ એટલે છ વડે ગુણાકાર કરીશું તો બે ગુણ્યા છ છેદમાં પાંચ ગુણ્યા છ બરાબર છ દુ બાર અને છેદમાં છ પચામ ત્રીસ હવે અહીં જવાબ મળ્યો પચીસના છેદમાં ત્રીસ અને અહીં જવાબ મળ્યો બારના છેદમાં ત્રીસ તો આ જોતા આપણે તરત કહી શકીએ શું કહી શકીએ કે આશાના બુક સેલ્ફ જે છે એ વધારે ભરાયેલો છે માટે અહીં લખાશે કે આશાના પુસ્તકોની અભરાય વધુ ભરાયેલી છે હવે આપણે શોધવાનું છે કેટલો વધારે ભરાયેલો છે તો આપણે સરળતાથી હવે કહી શકીએ કે ધારો કે આશા પાસે પચીસ પુસ્તકો હોય અને સેમ્યુઅલ પાસે બાર પુસ્તકો હોય તો કોની પાસે વધુ પુસ્તકો છે તો આશા પાસે કેટલી વધારે છે એ શોધવું હોય તો પચીસમાંથી બાર શું કરવા પડે બાદ કરવા પડે એટલે અહીં પણ આપણે પચીસના છેદમાં ત્રીસમાંથી બારના છેદમાં ત્રીસ શું કરીશું બાદ કરીશું તો અહીં લખાશે કે આશાના બુક સેલ્ફનો વધારાનો ભાગ બરાબર પચીસના છેદમાં ત્રીસ ઓછા બારના છેદમાં ત્રીસ અહીં જોઈ શકીએ છીએ તો છેદ સમાન છે એટલે ત્રીસ એક વખત લખાશે જ્યારે અંશની બાદબાકી કરીશું પચીસ ઓછા બાર ચલો પચીસમાંથી બાર બાદ કરો તો પચીસમાંથી બાર બાદ કરીશું એટલે તેર અને તેરના છેદમાં ત્રીસ તો આના કહી શકીએ આપણે કે આશાનો બુક સેલ્ફનો વધારાનો ભાગ જે છે તે તેરના છેદમાં ત્રીસ જેટલો સેમ્યુઅલ કરતાં વધારે ભરાયેલો છે તો આ થયો દાખલા નંબર આઠ હવે નવમાં દાખલો જયદેવ બે પૂણાંક એક પંચમાં મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે રાહુલ તેજ મેદાનને સાતના છેદમાં ચાર મિનિટમાં ચાલીને પસાર કરે છે કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ઓછા સમયમાં તો અહીં પણ આપણે જોઈએ તો અપૂર્ણાંકના છેદ અસમાન છે તેથી તાત્કાલિક કહી શકીએ નહીં કે કોણ ઓછા સમયમાં ચાલે છે તો એના માટે આપણે છેદનો શું શોધવો પડે લસા પરંતુ તે પહેલાં મિશ્ર પૂર્ણાંક જે છે એને અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીશું તો પાંચ દુ દસ દસને એક અગિયાર અને અગિયારના છેદમાં પાંચ હવે આપણે પાંચ અને ચારનો શું શોધવો પડશે લસા કે જેથી કરીને છેદ આપણે સરખા કરી શકીએ તો અહીં બે દુ ચાર આ પાંચ જેમને તેમ લખાશે ફરી બે વડે ભાગ ચાલશે બે એકા બે પાંચ જેમને તેમ લખાશે હવે પાંચ વડે ભાગ ચલવીશું તો પાંચ એકા પાંચ અને એક જેમનો તેમ તો લસા જે મળે છે એ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર ગુણાકાર કરીશું તો પાંચ દુ દસ દુ વીસ લસા મળ્યો હવે પાંચનો ઘડિયો બોલી વીસ લાવીશું તો પાંચ ચોક વીસ ચોક એટલે ચાર વડે ગુણાકાર કરીશું અગિયાર ગુણ્યા ચાર અને છેદમાં પાંચ ગુણ્યા ચાર બરાબર અગિયાર ચોક ચુમ્માળીસ અને છેદમાં પાંચ ચોક વીસ તે જ રીતે અહીં ચાર છે તો ચારનો ઘડિયો બોલી વીસ લાવીશું તો ચાર પચામ વીસ પચામ એટલે પાંચ વડે ગુણાકાર કરીશું અહીં સાત ગુણ્યા પાંચ અને છેદમાં ચાર ગુણ્યા પાંચ બરાબર સાતનો પાંચ સાથે ગુણાકાર કરીએ તો સાત પચામ પાંત્રીસ અને છેદમાં ચાર પચામ વીસ એટલે જવાબ મળ્યો પાંત્રીસના છેદમાં હવે આપણે શોધવાનું છે કે કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે તો આપણે જોઈ શકીએ છીએ કે જયદેવ છે એને ચાલતા ચુમ્માલીસના છેદમાં વીસ મિનિટ થાય છે જ્યારે રાહુલને પાંત્રીસના છેદમાં વીસ મિનિટ થાય છે તો આપણે કહી શકીએ કે રાહુલ જે છે રાહુલને શાળાના મેદાનમાં ચાલતા ઓછો સમય લાગે છે હવે શોધવાનું છે અને કેટલા ઓછા સમયમાં તો અહીં પણ એક સામાન્ય સવાલ કે જયદેવને સમજી લો કે દસ મિનિટ થાય અને રાહુલને સાત મિનિટ થતી હોય બરાબર તો રાહુલ ઓછા સમયમાં શાળાનું મેદાનમાં ચાલે છે અને કેટલા સમયમાં તો આપણે કહીશું કે ત્રણ મિનિટમાં તો આપણે શું કરીએ છીએ દસમાંથી સાતને બાદ કરીએ એટલે અહીં પણ આપણે જયદેવનો જે લાગતો સમય છે તેમાંથી રાહુલને લાગતા સમયને શું કરીશું બાદ કરીશું તો અહીં લખાશે ચુમ્માળીસના છેદમાં વીસ ઓછા પાંત્રીસના છેદમાં વીસ હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીં છેદ સમાન છે એટલે છેદ એક વખત લખાશે એટલે છેદમાં વીસ જ્યારે અંશની બાદ બાકી એટલે ચુમ્માળીસ ઓછા પાંત્રીસ ચાલો ચુમ્માળીસમાંથી પાંત્રીસ બાદ કરીશું તો જવાબ મળે છે નવ અને છેદમાં વીસ તો આપણે એના પૈકી પરથી કહી શકીએ કે રાહુલ ના મેદાનમાં ચાલતા નવના છેદમાં વીસ મિનિટ જેટલો સમય ઓછો લે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો દાખલા નંબર નવ પૂર્ણ થાય છે સાથે સાથે સ્વાધ્યાય છ સાત પોઈન્ટ છ અને પ્રકરણ સાત પણ પૂર્ણ થાય છે ફરી નવા પ્રકરણ સાથેની સમજ આપણે આગલા વિડીયોમાં મેળવીશું